એના વિશે આપણે આગળ ભણ્યા કે સંચાલનની સપાટીઓ હતી ત્રણ. હવે સંચાલનનું મહત્વ, સ્વરૂપ અને સંચાલનની સપાટીઓ વિશે ભણી ગયા. હવે સૌથી મહત્વની બાબત છે સંચાલન, એના કાર્યો. આજે આપણે સંચાલનના કાર્યો વિશે ભણવાનું છે. તો જે સંચાલનના કાર્યો છે એ શું છે? એટલે પહેલા પ્રસ્તાવના છે કે હેતુ સિદ્ધ કરવા. આપણે જાણીએ છીએ કે સંચાલન હંમેશા શેના માટે થાય? તો હેતુઓને સિદ્ધ કરવા. શેના માટે? હેતુઓને સિદ્ધ કરવા માટે સંચાલન થાય. અને કાર્યક્ષમ સંચાલનની જરૂર આવે. હેતુ સિદ્ધ કરવા છે તો સંચાલનની જરૂર પડે. પણ કેવું સંચાલન? કાર્યક્ષમ સંચાલન, એટલે સૌથી શ્રેષ્ઠ સંચાલન. જો શ્રેષ્ઠ સંચાલન હોય તો આપણે શું કરી શકીએ? હેતુઓને સિદ્ધ કરી શકીએ. એટલા માટે સંચાલનની જરૂર પડે. હવે સંચાલનને જે હેતુ સિદ્ધ કરવા છે એમાં સંચાલન કરવાનું છે તો ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હોય. સંચાલન એ શું છે? ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હોય. તો આમાં પ્રક્રિયાની વ્યાખ્યા આપી છે. પ્રક્રિયા એટલે શું? એની વ્યાખ્યા લખવામાં આવી છે કે પૂર્વ નિર્ધારિત હેતુને આપણે જાણીએ છીએ કે આપણે એકમ હોય એ હંમેશા એક હેતુ નક્કી કરે, એને સિદ્ધ કરવા માટે કાર્ય કરે. તો જે હેતુ છે કેવા છે? પૂર્વ નિર્ધારિત. એટલે શું છે? પહેલેથી નક્કી કરેલા છે. શું કરેલા છે? આ જે હેતુ છે એ પહેલેથી નક્કી કરવામાં આવે અને પછી ત્યારબાદ એના પર શું કરવામાં આવે? કામ કરવામાં આવે. એટલે પૂર્વ નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા. શું કરવાનું છે? હેતુઓને સિદ્ધ કરવા તબક્કાવાર ક્રમમાં ગોઠવવા પડે છે. કે જે હેતુ સિદ્ધ કરવાના છે તો હેતુ સિદ્ધ કરવા જે સંચાલનના કાર્યો છે એને શું કરવાના છે? તબક્કાવાર ગોઠવવાના છે કે ભાઈ આના પછી આ કામ, એના પછી બીજું કામ. એવી રીતે તબક્કાવાર ગોઠવીએ તો આપણે શું કરી શકીએ? જે આપણો હેતુ છે એને શું કરી શકીએ? સિદ્ધ કરી શકીએ. તો પૂર્વ નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા સાથે સાથે અંદાજ પત્રક તમે પરિચિત જ છો. તો આ જે સાત કાર્યો છે
શું છે જ્યોર્જ ટેરી એને પોતાના અનુભવના આધારે ચાર કાર્ય બતાવ્યા છે એને તો છે આયોજન વ્યવસ્થા પદ્ધતિ હોય છે તો એ પદ્ધતિ સાથે શું કરવામાં આવે
बना रहे साढ़े साढ़े पीछे धीमे धीमे आगे बढ़े तो एक चौक्स पद्धति आप जाने बालाजी विफल उत्पादन करत हो तो स्टेप बाय स्टेप भाई पहला मशीनरी भी है कि पहला बटाका नाखसे वॉशिंग नु काम करते कटिंग नु काम करते पीछे एक चौक्स प्रकार उत्पादन वालों को घर उत्पादन करते तो छो हेतु तो शू नफो वेचाण वालों
એલ્યુસિડેટ કરવા કામ કરવું પડશે. બેસી જવાની એલ્યુસિડેટ થવાના નથી. એટલે જે કાર્યરત વ્યક્તિઓ છે આપણને ખબર છે કે ભાઈ ઓટોમેટિક તો કોઈ ઉત્પાદન થવાનું નથી, વિચાર ન થવાનું, જાતે કામ ન થવાનું, કોઈ વ્યક્તિ કામ કરશે. તો એ કાર્યરત વ્યક્તિઓ વચ્ચે આપણને ખબર છે કે કાર્યરત વ્યક્તિ છે એના વચ્ચે શું કરવાનું છે, સત્તા અને જવાબદારી વહેંચી કરવી. સત્તા અને જવાબદારી, સત્તા કેમ આપવામાં એ પહેલા પ્રશ્ન. સત્તા હશે તો શું કરશે, બીજા પાસે કામ કરાવી શકશે. જવાબદારી કેમ આપવામાં આવે, એ પોતે કામ કરશે. કેમ, જવાબદારી છે એટલે પોતે કામ કરવું પડશે. એટલે સત્તા અને જવાબદારી બંને આપવામાં આવે જેનાથી એ પોતે પણ કામ કરશે અને બીજા પાસે પણ કામ કરાવી શકશે. આમ સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે શું કરવું છે, સત્તા અને જવાબદારી. હેતુઓ સિદ્ધ કરવાના છે, એના માટે કામ કરે છે, એટલા માટે શું કરવામાં છે, સત્તા અને જવાબદારી વહેંચી કરવા. માળખા માળખું બનાવવામાં, દાખલા તરીકે ઉપર છે આપણે જોઈએ ત્રણ સપાટી, ઊંચો સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. તો અલગ અલગ જેમ જેમ સપાટી છે તેમ તેમ ઉપરની સપાટી સત્તા વધારે, જવાબદારી વધારે. એના પછી મધ્ય સપાટી છે ત્યાં સત્તા અને જવાબદારી થોડી વિભાગો પૂરતી, એટલે ઓછી થોડી લઘુ કરતા ઉચ્ચ સપાટી કરતા. મધ્ય સપાટી કરતા તળ સપાટી છે, તો તળ સપાટી સત્તા અને જવાબદારી કેવી છે, ઓછી છે. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારી વહેંચણી કરતા માળખાને શું કહેવાય છે, વ્યવસ્થા તંત્ર કહેવાય છે. દાખલા તરીકે એક કંપની છે, એમાં પહેલી નાની કંપની હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ 100 કર્મચારી ચાલી કામ કરે તો માલિક પોતે એના પર દેખરેખ રાખી શકે. પણ જેમ 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 એકમનું કદ વધતું જાય તેમ કર્મચારીની સંખ્યા પણ વધતી જાય, એમનો જેમ જેમ વિકાસ થાય એમ કર્મચારી વધતા જાય. દાખલા તરીકે પહેલાં 100 હતા, હવે 1000 છે, 2000 છે, લાખ. તો એ પોતે જે માલિક છે જાતે એના પર દેખરેખ રાખી શકવાનું નથી, હવે જાતે દેખરેખ નહીં રાખી શકશે, એટલે કાર્ય નહીં થશે વ્યવસ્થિત. એટલા માટે જે પોતાની સત્તા અને જવાબદારી છે એની પોતાની સત્તા અને જવાબદારીમાંથી થોડી સત્તા અને જવાબદારી શું કરશે, પોતાના તાબેદાર એટલે કે જે નીચે કામ કરે છે એક સપાટી લઈ જાય છે, મધ્ય સપાટી, તો એમને આપે છે. અને એ પણ પોતાની સત્તા અને જવાબદારીમાંથી થોડી સત્તા અને જવાબદારી પોતાના નીચેના તાબેદારને આપે છે, જેનાથી સત્તા અને જવાબદારીની વહેંચણી થવાથી એ શું કરાય જાય છે, માળખું રચાય છે. અને આ માળખાને શું કહેવાય છે, વ્યવસ્થા તંત્ર કહેવાય છે. એની અંદર વ્યવસ્થા તંત્ર કે તો જે વ્યવસ્થા તંત્ર છે એ જે આયોજન છે એને ધ્યેય નક્કી કરે છે. આપણે જાણીએ છીએ આયોજન શું કરે, ધ્યેય નક્કી કરે. ભાઈ અપેક્ષા આપે તો છે ને, અપેક્ષિત પરિણામો, અપેક્ષા હોય આયોજનની, અપેક્ષા જોઈ ને કે આપણે આવું કરશું ભવિષ્યમાં, તો એ જે આયોજન છે ધ્યેય નક્કી કરે કે ભાઈ આપણે ભવિષ્યમાં 1 કરોડ 2 કરોડ 3 કરોડ જેટલા પણ હોય કમાઈશું, તો એ ધ્યેય નક્કી કરે છે. વ્યવસ્થા તંત્ર શું કરે છે કે ભાઈ જે આયોજન છે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેયનો અમલ કરવાનો, એટલે એ ધ્યેયના હિસાબે કામ કરવાનું છે, તો એનો અમલ કરવાનું કામ શું કરે છે, વ્યવસ્થા તંત્ર. આપણને ખબર છે કે આયોજન ધ્યેય નક્કી કરે અને એના હિસાબે કામ કરવાનું કાર્ય કોણ કરે છે, વ્યવસ્થા તંત્ર. બીજું વ્યવસ્થા તંત્રથી શું ખબર પડે છે, શેનો ખ્યાલ આવે છે, તો વ્યવસ્થા તંત્રથી ખબર પડશે કે કોણ કોણ કોની દેખરેખ રાખશે. આપણને ખબર છે કે ભાઈ મેનેજર છે એ નિરીક્ષકની દેખરેખ રાખશે, નિરીક્ષક છે ફોરમેનની દેખરેખ રાખશે, અને ફોરમેન એ કામદારની દેખરેખ રાખશે. આ કોણ એટલે કે મેનેજર છે નિરીક્ષકની, તો કોણ કોણ મેનેજર નિરીક્ષકની દેખરેખ રાખશે. સત્તા અને જવાબદારી જે કાર્ય જે સત્તા છે અને જવાબ કરે છે એ કોની હશે, દાખલા તરીકે આખા વિભાગ છે ઉત્પાદન વિભાગ, એની જવાબદારી કોણ, એની સત્તા કોની, તો એ વ્યક્તિ પસંદ કર્યો છે કે ભાઈ રમેશભાઈ ઉત્પાદનનો મેનેજર, તો ઉત્પાદનના મેનેજર રમેશભાઈની સંપૂર્ણ જવાબદારી ઉત્પાદન કરાવવા અને સંપૂર્ણ સત્તા ઉત્પાદન અંગેની, બીજા વિભાગ સાથે કોઈ લાગે વળતું નથી. તો સત્તા અને જવાબદારી કોની હશે, કે ઉત્પાદન વિભાગમાં સત્તા કોની છે, રમેશભાઈ છે, વેચાણ વિભાગમાં સત્તા કોની છે, મનીષભાઈ છે. તો સત્તા અને જવાબદારી કોણ, વ્યક્તિઓ વચ્ચે આંતર સંબંધ કેવા, કે જે વ્યક્તિ વ્યક્તિઓ છે દાખલા તરીકે નિરીક્ષક અને મેનેજર એના વચ્ચે આંતર સંબંધ કેવો છે, નિરીક્ષક અને ફોરમેન એના વચ્ચે આંતર સંબંધ કેવો છે, ફોરમેન અને કામદાર એના વચ્ચે આંતર સંબંધ કેવો છે, તો આ આંતર સંબંધ દર્શાવતું માળખું છે એને વ્યવસ્થા તંત્ર કહે છે. આંતર સંબંધ દર્શાવવામાં આવે છે એનો ખ્યાલ આવે છે કે ભાઈ આપણા બંને વચ્ચે
સંબંધ શું છે, આંતર સંબંધ શું છે, મેનેજર અને નિરીક્ષક વચ્ચે શું સંબંધ છે, કે ભાઈ મેનેજર છે એ ઉપરી અધિકારી છે પણ નિરીક્ષકનો, અને નિરીક્ષક છે એ મેનેજરનો તાબેદાર છે, એના નીચેનું કામ કરવાનું છે. પછી છે આયોજન એ મગજ છે. આપણે જાણીએ છીએ કે આયોજનનું કામ શું, વિચારવાનું. કેમ? કારણ કે ભવિષ્યનું વિચારવાનું છે. ભવિષ્યમાં શું હશે કોઈને ખબર નથી, પરંતુ અનુમાન તો લગાવી શકાય ને કે ભવિષ્યમાં આવું હશે. દાખલા તરીકે અત્યારે પેટ્રોલનો ભાવ હશે 70, અનુમાન તો લગાવી શકે ને ભવિષ્યમાં ભાઈ 90 કે 100 હશે એકાદ બે વર્ષ પછી. આપણે એટલું તો અનુમાન લગાવી શકીએ ને, સંપૂર્ણ સાચા પડવાના નથી અનુમાન, પણ અનુમાન આપણે લગાવી તો શકીએ, થોડે અંશે તો સાચા સાબિત થઈ શકે. એટલે જે આયોજન છે એનું કામ જ છે અનુમાન કરવાનું, એટલે કે વિચારવાનું કે ભવિષ્યનું વિચારવાનું છે. તો એ મગજ છે, મેં શું છે, મગજ છે. આયોજન આખા સંચાલનનું મગજ કહેવાય. અને વ્યવસ્થાપન છે શારીરિક માળખું. આપણને ખબર છે કે મગજ એનું પણ કામ શ્રેષ્ઠ છે, કે વિચારવાનું છે, કામ કેવી રીતના કરવાનું છે, પણ સાથે સાથે શારીરિક માળખું પણ મહત્વનું છે. આપણે વિચારો કે ભાઈ આપણું મગજ શ્રેષ્ઠ કામ કરે છે, પણ હાર્ટ પર કામ કરતા નથી, તો શું થાય, કાર્ય કરી શકીએ? એક જે આયોજન છે એ મગજ એ પણ શ્રેષ્ઠ કાર્ય છે, અને વ્યવસ્થાપન જે શારીરિક માળખું છે એકમ એ પણ શ્રેષ્ઠ કાર્ય છે. એનાથી જ એકમ શું થશે, હેતુ સિદ્ધ કરી શકશે. આમ આયોજન અને વ્યવસ્થાપન એ શું છે, સંચાલનના કાર્ય છે. આમાં